હેલો હેલો હા ઓલા ઓલો ઓલું શેર માર્કેટ નું લખે છે ભાઈ બોલો છો? હા બોલું છું. તમે ઓલું લખ્યું તું વચ્ચે કે આમાં પૈસા રોકો તો તમને પૈસા મળશે એવું લખ્યું તું, તો અમે પૈસા રોક્યા 50,000 રૂપિયા અમારા પચાસ વયા ગયા, અમારા પૈસા નુકસાની થઈ ગઈ અમને, તમે એવું લખ્યું તું. એના પછી અમે થોડું કીધું તું તમને કે આમાં રોકી જ દો, તમારે જોવું જોઈએ કે નહીં? પછી એમાં તમે લખ્યું તું ઉપર એવું જ લખ્યું તું કે આમાં 50,000 રોકો ને તમને 1,00,000 રૂપિયા થઈ જાય તમારા. અમે એવું ક્યાંય કહેતા નથી હો બેન, ભૂલી જાજો બધું. હું તો બેન ફંડામેન્ટલ લખતા હોય. અરે હું બેન નથી, હું તો પ્રફુલભાઈ બોલું છું. તમારો અવાજ જ એવો લાગ્યો તો અમને ક્યાંથી ખબર હોય કોણ બોલે છે? હા હવે તમે કહી દીધું ને પ્રફુલભાઈ બોલું છું, તો એમ નહીં તમે આવું લખ્યું તો હવે 50,000 રૂપિયા હું તમારી ઓફિસ આવીને લેવા આવું છું. મારે 50,000 ની નુકસાની નહીં, મારી ઓફિસ ના સરનામાય નહીં મળે તમને. માન 50,000 રૂપિયા અમે ભેગા કર્યા હતા તો તમે આખા 50 ની 50 ની ફરી ગઈ. તમારા બુદ્ધિ નથી પૈસા ક્યાં રોકાય? પણ અમને થોડી ખબર હોય તમે ખોટું ખોટું લખવાના છો. ખોટું કઈ લખ્યું જ નથી, તમે આવો અહીંયા મારી પાસે, સાચું જ છે બધું તમને દેખાડું. મારે પૈસા વયા ગયા. ચૂપ રે ને, હું વાત કરું છું હમણાં, તો તું હું કેમ રડરડ કરસ? હે બનતા નાટક બંધ કરો, હવે અમને ફોન મૂકો, મારે કામ છે બીજા. એમને જો મારી ઘરવાળી છે ને ઈ રડે છે, બપોર ની રડે છે ઈ, ગઈ કાલ ની બપોર ની પૈસા અમને વયા ગયા ને ત્યાર ની રડે છે. ઉભા રહું મારી ઘરવાળી ને જ આપું. મારે કોઈ ની અરે વાત નથી કરવી. મારી ઘરવાળી ને વાત કરું, 50,000 રૂપિયા અમે તમારી પાસે લેવા આવવાના છીએ. એની કઈ મળશે નહીં, એટલા 50,000 રૂપિયા ક્યાંથી કાઢવાના? તમારા કારણે જ નુકસાની ગઈ છે અમને, તો કઈ અમે થોડા જવાબદાર છીએ. કર કર તું વાત કર લે. મારા 50,000 રૂપિયા તમે ખાઈ ગયા. બેન અમે કઈ ખાઈ નથી ગયા, અમે તો છાપામાં લખતા હોય બધું ફંડામેન્ટલ ને બધું રિસર્ચ કરીને લખતા હોય. તમારા ઘરવાળા ને સમજાવો કે જોઈ વિચારી ને પૈસા નાખે એમાં. તમે ઘડી ઘડી હું કામ કયો છો? તમારા ભાઈ ને ફોન આપો, કઈ હું તમે ભાઈ થોડી થાવ છું કઈ એનો? હે તમે ગુસ્સો એટલો દેવડાવ્યો કે ભૂલાઈ જાય છે એમને. તમે મારા પૈસા પાછા લેવા ક્યારે આવ્યા? હે પૈસા પૈસા નો હોય પાછા ભાઈ, પૈસા એના દઈ અમે. અમને ગમે ત્યાંથી દો, અમે અમારા 50,000 લેવા આવીએ જ તમારી, 50,000 દેવા જ પડશે તમારે. 50,000 ની વાત જ કરો માં બેન, ભૂલી જાવી. અરે હું બેન નથી બોલતો, પ્રફુલભાઈ બોલું છું. હા ભાઈ ભૂલ થઈ જાય છે ભાઈ, બોલો. અર્જુનભાઈ 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું, તમારું મામું બનાવવામાં આવ્યું છે. પાર્થભાઈએ તમારા નંબર આપ્યા છે મામું બનાવવા માટે. દી બગાડી નાખ્યો આજે. એનો મતલબ એમ નહીં તમે આવું કરો છો ને? અમે જરાય નથી કરતા ભાઈ, ફોન મૂકી દો ને દાંત કાઢો માં ખોટા. એમને એક વખત તો બોલી દો મામું બનાવ્યો. હું કામ બોલું પણ 92.7 બિગ એફએમ પર મામું બનાવ્યો. એ એ એ એક ચડિયા હળદે છે.